નમસ્તે મિત્રો, અત્યારે આપણે માતા મરણ અને બાળ મરણ અટકાવવા માટે અતિ જોખમી સગર્ભા બહેનો જે છે, જે અલગ અલગ બાયર ક્રાઇટેરિયાથી આપણે ઓળખાણ કરીએ છીએ, તેની જિલ્લા અને મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે આપણે ડિલિવરી કરાવવાની થાય છે. એ જોખમી સગર્ભાને આપણે બે તબક્કામાં ચૂકવણું કરવાનું થાય છે. 8 માસ પૂર્ણ થયેથી 5,000 રૂપિયા અને ડિલિવરી જિલ્લા હોસ્પિટલ અથવા મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે થાય અને ડિલિવરી પછી 7 દિવસ ઓછામાં ઓછું રોકાય તો 10,000 રૂપિયા. આ પ્રમાણે 15,000 રૂપિયા કુલ આપણે આપવાના થાય છે. હવે અત્યારે આપણે 5,000 રૂપિયા જે ચૂકવવાના થાય છે એનું વેરિફિકેશન આપણે મેડિકલ ઓફિસરના ડેશબોર્ડ ઉપર આપણે આપેલું છે. બીજું એક વેરિફિકેશન આપણે મેડિકલ ઓફિસરના ડેશબોર્ડ ઉપર અથવા તો આપેલ ડેશબોર્ડ ઉપર આપેલું છે, જેમાં એ ખરેખર હાઈ રિસ્ક છે કે નથી એ આપણે ત્યાં વેરીફાઈ કરાવીએ છીએ. ફિલ્ડમાંથી મળતા ઘણા પ્રશ્નો જોયા પછી અમને એવું લાગે છે કે ઘણી જગ્યાએ હજી મેડિકલ ઓફિસર કક્ષાએ આ બે વસ્તુમાં કન્ફ્યુઝન છે, તો આજે આપણે એ કન્ફ્યુઝન દૂર કરવા માટે આ વિડીયો બનાવ્યો છે. તમે જોઈ શકો છો તેમ કે મેડિકલ ઓફિસરના ડેશબોર્ડ પર આ એક નોટિફિકેશન આવે છે અને આપણે વિજેટ કહીએ છીએ, વેરી હાઈ રિસ્ક પ્રેગ્નન્ટ વુમન એમઓ વેરિફિકેશન. આના ઉપર ક્લિક કર્યા પછી જે પણ કોઈ સગર્ભા બહેનોની યાદી આવશે એ આપણા ફિલ્ડમાં અથવા તો પીએસસી સીએસસી આપણી હોસ્પિટલોમાં જે 12 હાઈ રિસ્ક કન્ડિશન આપણે નક્કી કરી છે, વેરી હાઈ રિસ્ક કન્ડિશન, એવી સગર્ભાની યાદી અહીંયા દેખાશે. તમે અહીંયા જોઈ શકો છો તેમ કે અહીંયા નામ ને બધું તમે દેખાય છે. એટલે આ યાદી જે છે એ હાઈ રિસ્ક વેરી હાઈ રિસ્ક જે 12 કન્ડિશન છે તેની છે. અહીંયા તમને એક્શન બટન ઉપર જશો એટલે તમને એક ઓપ્શન આપવામાં આવશે કે આ સાચું છે કે ખોટું છે. આ જે વેરિફિકેશન છે એ હાઈ રિસ્ક કન્ડિશનનું વેરિફિકેશન છે, એટલે કે ખરેખર આ સગર્ભા બેન આ વેરી હાઈ રિસ્ક કન્ડિશનમાં આવે છે કે કોઈએ ભૂલથી એન્ટ્રી કરી દીધી છે એનું વેરિફિકેશન છે. એટલે અહીંયા તમે જોશો તો એક્સેપ્ટ અને રિજેક્ટનો ઓપ્શન એ મેડિકલ ઓફિસરને આવશે. એક્સેપ્ટ કરશો એનો મતલબ કે આ જે લાભાર્થી છે એ વેરી હાઈ રિસ્કમાં જ આવે છે અને એને આગળ જે પણ કંઈ સેવા આપવાની છે એ આપણે આપી શકીશું. રિજેક્ટ ઉપર ક્લિક કરશો અને સેવ કરશો તો આ લાભાર્થી આપણા વેરી હાઈ રિસ્કના ક્રાઇટેરિયામાંથી નીકળી જશે. એટલે આ રીતે રિજેક્ટ કર્યા પછી એ લાભાર્થી વેરી હાઈ રિસ્ક કન્ડિશનમાંથી નીકળી જશે, પણ ફરીથી કોઈ FHW કે કોઈ ફરીથી એન્ટ્રી કરશે આ બે ક્રાઇટેરિયા પ્રમાણે તો ફરીથી વેરી હાઈ રિસ્કમાં આવી જશે. એટલે આપણે FHW બહેનોને ખાસ તાલીમ આપવાની છે કે એ લોકો જે પણ કોઈ ડેટા એન્ટ્રી કરે એ સુવ્યવસ્થિત કરે. બીજો જે આપણે ઓપ્શન આપેલો છે એ પેમેન્ટ અપ્રુવલનો આપેલો છે. એટલે ઘણી બધી વખત ઘણા બધા જે મેડિકલ ઓફિસર છે અથવા તો ફિલ્ડમાં છે એ લોકોને અહીંયા કન્ફ્યુઝન થાય છે. આ જે છે વેરી હાઈ રિસ્ક અપ્રુવલ ફોર ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ પેમેન્ટ, આ ફક્ત ને ફક્ત અહીંયા જે બી કોઈ લાભાર્થીનું નામ આવશે એ લાભાર્થી જે મેડિકલ ઓફિસર અપ્રૂવ કરશે એ ફક્ત ને ફક્ત પેમેન્ટ માટે, જે 5,000નું પેમેન્ટ આપણે 8 માસ પૂર્ણ થયા પછી કરવાનું છે એના પેમેન્ટ માટેનું અપ્રુવલ છે. અહીંયા આપણે ટૂંક સમયમાં બેંકની ડિટેલ પણ બતાવીશું કે એની બેંકનું બેંકનો IFSC કોડ શું છે અને બેંક એકાઉન્ટ નંબર શું છે, એટલે એ બધું પણ મેડિકલ ઓફિસરે વેરીફાઈ કરી અને પેમેન્ટ માટે અપ્રુવલ આપવાનું છે. અહીંયાથી મેડિકલ ઓફિસર અપ્રુવલ આપશે એટલે એ નામ સ્ટેટ લેવલ ઉપર પેમેન્ટ માટે સીધે સીધું જતું રહેશે. એટલે આ બંને વસ્તુમાં કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન ના થાય એ ખાસ ધ્યાન રાખવાનું છે. હા, કદાચ કોઈ લાભાર્થીને 8 મહિના પહેલાં ડિલિવરી થઈ જાય અને એની
ડિલિવરી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અથવા તો મેડિકલ કોલેજ હોસ્પિટલમાં થાય અને આપણા ક્રાઇટેરિયા ફૂલફિલ કરતા હોય તો એને સીધે સીધા 15,000 રૂપિયા મળી જશે, જેનું અપ્રુવલ આપણે જે તે કોલેજના અથવા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ અથવા તો ગાયનેકોલોજી સર દ્વારા આપવામાં આવશે. એટલે આ બે ફીચરમાં કન્ફ્યુઝન હોવાનું અમને જાણવા મળેલ હોય આ ક્લેરિફિકેશન માટેનું વિડીયો છે. થેન્ક યુ.